કચ્છ જિલ્લાના રાપરમાં વરસાદ ખાબક્યો. વરસાદની સાથે વીજળી પડતા 18 બકરીઓ પર વીજળી પડવાના કારણે મોત થઈ હોવાની ઘટના સામે આવતા પરિવાર પર આપ ફાટી પડ્યું. માલધારીનું નામ ગોવિંદ કરશનભાઈ મજૂરબારીની 18 બકરીઓ પર વીજળી પડવાના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ઉપરાંત કથકોટ અને આજુબાજુના ગામડાઓમાં પણ વાવાઝોડારૂપે વરસાદના લીધે પતરા ઉડ્યા હતા અને 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કચ્છના સરહદી વિસ્તારમાં ગત રવિવારથી મેઘરાજાનો પારો ખાધ્યા બાદ 1 અઠવાડિયા પછી ફરીથી વાગડ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થયું હતું. વાગડ વિસ્તારમાં હવામાનમાં આવેલા પલટા બાદ વિવિધ ગામડાઓમાં વરસાદના સમાચાર સાંપડ્યા હતા, જેમાં રાપર તાલુકાના કુંડા, જામપર, રામવાવ, ભૂટકીયા સહિતના ગામડાઓમાં ઝાપટા વરસ્યા હતા. ભારે ગરમી બાદ વરસાદના આગમનના પગલે માર્ગો ભીંજાયા હતા અને કાળઝડ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. અગાઉ પણ પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ વાગડમાંથી શરૂઆત કરી હતી, ત્યારબાદ કચ્છના મોટાભાગના પંથકમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે 1 અઠવાડિયાના વિરામ બાદ ફરીથી વાગડ વિસ્તારમાં ઝાપટાઓ રૂપી વરસાદ શરૂ થયો, જેને વીજળી પડતા 18 બકરીઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.